આગળ વાત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટના હળદિયા ખાતેના સમાચાર કે જેમાં રાજકોટના હળદિયા ખાતે દીપડાએ દેખા દીધા છે. રાજકોટના હળમતિયા વિસ્તારની અંદર પ્રતિબંધ પાકથી 10 કિલોમીટર દૂર દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દીપડો દેખાતા બાઇક ચાલકે વન વિભાગને તાત્કાલિક જાણ કરી છે. જૂમાં 2 દિવસ પહેલા એક દીપડો પાંજરે પુરાયો હતો, ત્યારબાદ ફરીથી રાજકોટમાં હળમતિયા ખાતે વધુ એક દીપડાએ દેખા દીધા છે. દીપડાના દેખાતા જ વન વિભાગને તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો છે અને વન વિભાગની ટીમ આ દીપડાને પાંજરે પુરવા માટે સક્રિય થઈ ગઈ છે. પ્રતિબંધ પાર્કથી 10 કિલોમીટર દૂર દીપડાએ દેખા દેતા લોકોમાં પણ ફફડાટનો માહોલ ફેલાયો છે. રાજકોટમાં ઉત્તરોત્તર 2 ઘટના કે જેમાં એક દીપડાને હજુ પકડવામાં આવ્યો છે, ત્યારબાદ તુરંત જ બીજા દીપડાએ દેખા દેતા રાજકોટના હળમતિયા ગામે ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રતિબંધ પાર્કથી 10 કિલોમીટર દૂર દીપડાએ દેખા દેતા તાત્કાલિક જ વન વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો અને દીપડાને બાનમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આજ બધા અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, જણાવો કે ફરી એકવાર દીપડાએ દેખા દીધા છે હળમતિયા પાસે, દીપડાએ દેખા દેતા પરિસ્થિતિનું કેવું નિર્માણ થયું છે? હજી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, ગઈકાલે જે દીપડો છે તે પૂરી દેવામાં આવ્યો, રાજકોટ મનપાની જે ટીમ છે તેમણે અથક પ્રયાસ બાદ દીપડો પૂરવામાં આવ્યો, ત્યારે બીજી બાજુ ફરી એકવાર સમાચાર એવા આવી રહ્યા છે કે કહી શકાય કે રાજકોટ અને જે હળમતિયા ગામ વચ્ચે છે એના રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક જે દીપડો દેખાણો છે, મેઘદીપ સિંહ નામના વ્યક્તિએ આ દીપડો જોયો છે. મહત્વની બાબત એ છે કે આ દીપડા ક્યાંથી આવ્યા છે અને એક મહત્વની એ પણ બાબત છે કે આ જે દીપડો છે જે ખરા અર્થમાં જે ગઈકાલે જે દીપડો પકડવાનો એ દીપડો છે કે પછી કોઈ બીજો દીપડો છે. વન વિભાગ હાલ અત્યારે તપાસ કરી રહી છે. રાજકોટનું જે પ્રતિમન પાર્ક ઝૂ છે અને આજે જે હળમતિયા ગામ છે તેના વચ્ચેનું જે અંતર છે તે 10 કિલોમીટરનું છે. તો માટે મહત્વની બાબત એ પણ છે કે ખરા અર્થમાં જે દીપડો જે પકડાણો છે એ દીપડો તો નથી ને, એ પણ અત્યારે અટકળો અત્યારે લાગી રહ્યું છે. બીજી બાજુ વનતંત્ર અત્યારે જોરથી લાગ્યું છે કે ખરા અર્થમાં જે દીપડો છે તેને પકડી પાડવામાં આવે. હાલ તપાસની ઝડપી છે તે વધારવામાં આવી છે અને જે ફર્સ્ટ પર્સન છે મેઘદીપસિંહ તેની પણ અત્યારે પૂછતાછ થઈ રહી છે કે તેમણે આ દીપડો ક્યાં જોયો અને રાતના 9 કલાકે એમને જે વાત જે દાવો કર્યો છે 9 કલાકે, તો ખરા અર્થમાં 9 વાગે જે આજુબાજુના વિસ્તારની હાલ તપાસ થઈ રહી છે અને કહી શકાય કે જે દીપડાનું જે ફૂટપ્રિન્ટ છે તેની પણ હાલ અત્યારે તપાસ થઈ રહી છે. જી જી, આભાર ધ્રુવ. તો જોયું આપણે કે જે રીતે રાજકોટના હળમતિયા પાસે દીપડાએ દેખા દીધા છે, જેના કારણે તાત્કાલિક જ વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સાથે જ લોકોમાં જે રીતે ભયનો માહોલ ફેલાઈ ગયો છે તેને નિવારવા માટે દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી વન વિભાગે શરૂ કરી છે.